हेलो फ्रेंड्स, प्रीवियस लेक्चर में आपणे अवरोध त्रण बाबतो पर आधारित छे एवी चर्चा करी थी। तापमान उपर, मटेरियल उपर अने डायमेंशन उपर। एमां डायमेंशन उपर केवी रीते आधारित छे, लंबाई, पहोळाई, जाडाई, एनी उपर केवी रीते आधारित छे एनी चर्चा आपणे अहींया करी थी गया लेक्चर में, अने एना एमसीक्यू पण आपणे जोया हता। दोस्तों, आजे तापमान उपर केवी रीते डिपेन्ड छे अवरोध एनी चर्चा करवानो छुं। बहु महत्वनो टॉपिक छे, नीट माटे पण बहु ज उपयोगी छे, नीट जेई बन्ने माटे उपयोगी छे। दोस्तों, अहींया तमारी टेक्स्टबुक में अमुक मर्यादित वस्तु आपेली छे, तो आउट ऑफ टेक्स्टबुक जईने हुं तमने थोड़ुंक वधारे समजावानो छुं। मित्रों, आ लेक्चर तमे पूरो अटेन्ड करशो तो मने लागे छे के तमारुं नॉलेज थोड़ुं वधारे रेजिस्टन्स उपर तमे वधारे सारी रीते शीखी शकशो। दोस्तों, अहीं रेजिस्टन्स, तापमान बदलवाथी रेजिस्टन्स पर शू इफेक्ट थाय एनी हूँ चर्चा करवानो छुं। तो प्रीवियस लेक्चर अंदर जे अमुक एमसीक्यू सॉरी अमुक इक्वेशन आपणे जोया हता, ए इक्वेशन तमारी सामे मूकू छुं, पछी आपणे आगळ वधीए। मित्रों, आई इज इक्वल टू एन ई वी डी इन टू ए, आ एक इक्वेशन जोयुं हतुं आपणे, જેમાં એન એકમ કદદીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનનો ચાર્જ, ડ્રિફ્ટ વેગ અને એ આડછેદનું ક્ષેત્રફળ છે, આઈ છે કરંટ છે। દોસ્તો, આઈ બાય એ, એને સામે જવા દઈએ તો આઈ બાય એ ઇઝ ઇક્વલ ટુ જે, જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ ઇન્ટુ વી ડી, આ પ્રકારનું ઇક્વેશન બનશે। જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ ઇન્ટુ વી ડી, આમ બનશે। અહીંયા સિગ્મા જે તે દ્રવ્યની વાહકતા છે, ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એન એકમ કદદીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કીધું છે તમને, તો આ વસ્તુ ગયા લેક્ચરમાં આપણે જોઈ હતી। દોસ્તો, અહીંયા સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, વીડીની વેલ્યુ ડ્રિફ્ટ વેગ સ્મોલ ઈ બાય કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ ટો, આ ગયા લેક્ચરમાં આપણે ઇક્વેશન જોયું હતું ડ્રિફ્ટ વેગનું। તો અહીંયા ઈ કેન્સલ થશે, तो सिग्मा इज इक्वल टू एन ई इंटू स्क्वेर इंटू टाउ बाय एम, आ प्रकार इक्वेशन मळशे। दोस्तों, अहीं सिग्मा ए जे ते द्रव्यनी वाहकता छे, अने आपणने ए ख्याल होवो जोईए के जे वस्तु वधु वाहक छे, जेमां करंट सरळताथी वहन थाय छे, एनी वाहकता वधारे छे, मुक्त इलेक्ट्रॉननी संख्या वधारे छे, एनी वाहकता वधारे छे। दोस्तों, तो जेनी वाहकता वधारे छे એની સ્વાભાવિક છે અવરોધકતા ઓછી હશે, એટલે અવરોધકતા, રેઝિસ્ટિવિટી અને વાહકતા, કન્ડક્ટિવિટી, આ બંને એકબીજાને કેવા છે, વ્યસ્ત। એટલે જો આનું ઇન્વર્સ કરીએ આપણે તો વન બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, આનું વ્યસ્ત થશે એમ બાય એની સ્ક્વેર ઇન્ટુ ટો। દોસ્તો, વન બાય સિગ્મા એટલે કે અવરોધકતા, એટલે દ્રવ્યની અવરોધકતા, રેઝિસ્ટિવિટી, રો ઇઝ ઇક્વલ ટુ m by any square into tau થશે। દોસ્તો, આપણે ટેમ્પરેચર ઉપર કેવી રીતે રેઝિસ્ટન્સનો આધાર છે સમજવા માટે આ ટાર્ગેટ ઇક્વેશન છે। દોસ્તો, તાપમાન વધારે કોઈ પણ વાહક પદાર્થનું, અહીંયા હું વાહકની વાત કરું છું, ધ્યાન રાખજો, સેમી કન્ડક્ટરને આ વાત લાગુ નહીં પડે, એના માટે આખી કેરેક્ટરિસ્ટિક એના એની વાત આખી જુદી છે। દોસ્તો, અહીંયા અવરોધકતા, તાપમાનમાં કંઈ પણ ફેરફાર કરશો, દાખલા તરીકે કોઈ પણ મટીરિયલ છે, કોઈ પણ વાહક વસ્તુ છે, અગેન તમને રિમાઇન્ડ કરાવું છું, આ માત્ર વાહકની વાત કરું છું, વાહકનું તમે તાપમાન વધારશો એટલે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે, એટલે અથડામણની સંખ્યા વધશે, એટલે એક સેકન્ડમાં જેટલી અથડામણ થતી હશે એના કરતાં અથડામણની સંખ્યા વધે, એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એટલે કે રિલેક્સેશન ટાઈમ, અહીંયા આપણા રિલેક્સેશન ટાઈમ છે, ગયા લેક્ચરમાં જોયું હતું રિલેક્સેશન ટાઈમ। દોસ્તો, રિલેક્સેશન ટાઈમ શું છે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે, ઇલેક્ટ્રોન એ અથડાય પછી ફરી પાછો અથડાય ત્યાં સુધીનો જે સમયગાળો રિલેક્સેશન ટાઈમ છે। તો અથડામણની સંખ્યા જેમ વધશે એમ ક્રમિક બે ક્રમિક અથડામણનો સમયગાળો કેવો થશે, ઘટશે, એટલે તાપમાન વધશે એમ કોલિઝનની સંખ્યા વધશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે રિલેક્સેશન ટાઈમ ઘટશે। અને દોસ્તો, રિલેક્સેશન ટાઈમ ઘટે, આ ઘટશે, તો સ્વાભાવિક છે કે અવરોધકતા વધવાની જ છે, વધશે, શું કામ, કારણ કે બાકીની ફિઝિકલ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ રહે છે, એ તમને સમજાવું।
दोस्तों तापमान વધારો એટલે ઇલેક્ટ્રોન ના ચાર્જ ઉપર કઈ ફરક નથી પડવાનો, એ તો 1.6 ઇન્ટુ 10 રેસ્ટ ટુ માઇનસ 19 કુલમ્બ જ રહેવાનો છે, માસ ઉપર પણ કઈ ફરક નથી પડવાનો. આપણને એ પ્રશ્ન થાય કે તાપમાન બદલવાથી એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ની સંખ્યા એટલે કે સંખ્યા ઘનતા બદલાય કે નહીં. દોસ્તો સેમિકન્ડક્ટર ની વાત હોત ને તો આ બદલાત, જો સેમિકન્ડક્ટર મટીરીયલ હોય તો રિલેક્સેશન ટાઈમ નો જે ઘટાડો થાય છે એના કરતા એન એટલો બધો વધી જાય કે જેથી કરીને અવરોધકતા શું થશે, વધવાને બદલે ઘટશે. કારણ કે એમાં એન તાપમાનના વધારવાની સાથે એન ની સંખ્યા એટલે કે વિદ્યુત ભાર વાહકોની સંખ્યામાં ઇલેક્ટ્રોન અને હોલ બંને હોય, એ આપણે સેમિકન્ડક્ટરમાં વધારે ચર્ચા કરશું. અત્યારે તમને એમ સમજાવું છું કે તાપમાન વધારવાથી એન ની સંખ્યા વિદ્યુત ભાર વાહકોની સંખ્યા ચાર્જ કેરિયર છે એની સંખ્યા વધશે, આ વધશે એટલે અવરોધકતા ઘટશે, એટલે સેમિકન્ડક્ટરમાં વાહક કરતા આખી ઉલટી વાત છે, ધ્યાન રાખજો. તો દોસ્તો અહીંયા માત્ર વાહકની વાત કરું તો વાહક પદાર્થ માટે એન માં બહુ બદલાવ થતો નથી, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની અથવા તો ચાર્જ કેરિયરની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે તાપમાન વધારવાથી માત્ર ને માત્ર અસર રિલેક્સેશન ટાઈમ ઉપર જ થાય છે. તાપમાન વધારવાથી રિલેક્સેશન ટાઈમ ઘટે છે અને અવરોધકતા વધે, એટલે તાપમાન વધારવાથી અવરોધકતા વધે છે. આ માત્ર ને માત્ર વાહક માટે લાગુ પડશે, અર્ધવાહક ને સેમિકન્ડક્ટર ને કે અવાહક ને ઇન્સ્યુલેટર ને આ વાત લાગુ પડશે નહીં. દોસ્તો માત્ર ને માત્ર વાહક વસ્તુની વાત છે, વાહક પદાર્થની અંદર તાપમાન વધારવાથી અવરોધકતા વધશે, આ વાતનો આપણને ખ્યાલ આવી ગયો. દોસ્તો તમને હવે એવો પ્રશ્ન પૂછવામાં આવે, તમને ખબર તો પડી ગઈ, નોલેજ આધારિત ક્વેશ્ચન કોઈ પણ પૂછવામાં આવે કે એક ટંગસ્ટન ધાતુ છે, વાહક છે, જોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા ખાલી જગ્યા વધશે ઘટશે વોટેવર, તો તો તમને ખબર પડી ગઈ કે વધશે, તાપમાન વધારશો તો વધશે અને ઘટાડશો તો ઘટશે. પણ દોસ્તો તમને એમ પૂછવામાં આવે, એક તમારી સામે એમસીક્યુ જ મૂકું કે એક લેમ્પ છે એની ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુની છે, નોર્મલ ટેમ્પરેચર એટલે 27 ડિગ્રી તાપમાન ઓરડાના તાપમાને એની અવરોધકતા રેઝિસ્ટિવિટી અથવા તો રેઝિસ્ટન્સ કઈ પણ વસ્તુ આપે કે આટલું છે એની કઈક વેલ્યુ આપી, તો લેમ્પ ચાલુ કર્યા બાદ, લેમ્પ ચાલુ કરશો એટલે મિત્રો શું થશે, લેમ્પ ચાલુ કરશો એટલે ટંગસ્ટન ની જે ધાતુ છે એ ફિલામેન્ટ ગરમ થાય, ફિલામેન્ટ ગરમ થશે એટલે તાપમાન વધશે, તો તાપમાન વધશે તો એની રેઝિસ્ટિવિટી પણ વધવાની છે, વધશે. તો હવે તમને એમ કેમ કે લેમ્પ ચાલુ કર્યા પછી આટલો કરંટ ફ્લો થાય છે, આટલા વોલ્ટેજ આપણે એને આપ્યા છે, તો હવે એની અવરોધકતા કેટલી હશે? તો મિત્રો તાપમાન ઉપર આધારિત અવરોધકતા માટેનું આ સૂત્ર તમે એમાં એની આ સૂત્ર ઉપરથી તમે મેળવી ના શકો. શું કામ? કારણ કે આ સૂત્ર માત્ર તમને એટલું કે છે, આ ઇક્વેશન માત્ર તમને એટલું કે છે કે તાપમાન વધારવાથી અવરોધકતા વધશે, પણ કેટલા તાપમાને અવરોધકતા કેટલી હશે કોઈ પણ મટીરિયલ માટે, મિત્રો આ ઇક્વેશનની મર્યાદા છે, આ ઇક્વેશન ઉપરથી તમે મેળવી નહીં શકો. હું શું કહું છું સમજી ગયા છો? તાપમાન ઉપર કેવી રીતે આધારિત છે એ ખબર પડી જશે, પણ કોઈ પણ ટેમ્પરેચરે, દાખલા તરીકે તમને કીધું છે કે 42 ઓંશ સેન્ટીગ્રેડે આ દ્રવ્યની અવરોધકતા કેટલી હશે, તો અહીંયા કોઈ પણ જગ્યાએ એવી વેલ્યુ નથી કે તમે 42 ટેમ્પરેચર મૂકી શકો ને એનો રેઝિસ્ટન્સ અથવા તો રેઝિસ્ટિવિટી મેળવી શકો. તો દોસ્તો એટલા માટે આપણે થોડુંક આગળ જવું પડશે અને એના માટે વધારે ચર્ચા કરવી પડશે. આ ઇક્વેશન મગજમાં રાખજો, નોટ કરી લેજો, ઇક્વેશન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટો બાય એમ, અવરોધકતા એમ બાય એની સ્ક્વેર ઇન્ટુ ટો, ઉપયોગી ઇક્વેશન છે નીટ અને જેડબલ્યુ માટે. દોસ્તો હવે આપણો ટાર્ગેટ એ છે કે કોઈ પણ તાપમાને રેઝિસ્ટિવિટી વાહકની અને રેઝિસ્ટન્સ કેવી રીતે મેળવી શકાય, આ તો વાત થઈ ડિપેન્ડન્સની કે કેવી રીતે આધારિત છે, વધશે તાપમાન વધારવાથી કે ઘટશે એ. હવે કોઈ પણ ટેમ્પરેચર ઉપર રેઝિસ્ટિવિટી અથવા તો રેઝિસ્ટન્સ કેવી રીતે મેળવી શકાય, દોસ્તો એ ધ્યાન રાખજો, બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. હું બે મટીરિયલ લઉં છું એને આવી રીતે નળાકાર રોડ છે, સેમ સાઇઝ સેમ મટીરિયલ, બે રોડ લીધા છે મેં, બંનેની સાઇઝ સેમ છે, સેમ મટીરિયલ છે અને કંડક્ટર છે, બંને બંને વાહક છે. દોસ્તો આપણે ધારી લઈએ
કે આ આ બંને મટીરીયલ સેમ છે પણ આ મટીરીયલ માટે ઇનિશિયલ ટેમ્પરેચર T0 છે અને ઇનિશિયલ રેઝિસ્ટન્સ R0 છે. શરૂઆતનું તાપમાન T0 છે, શરૂઆતનો અવરોધ R0 છે. મને એવું લાગે છે કે તમને વેલ્યુ સાથે સમજાવું તો વધારે મજા આવશે. ધારો કે આનું ટેમ્પરેચર છે 200 કેલ્વિન છે અને આનો રેઝિસ્ટન્સ 100 ઓહમ છે. સમજો દોસ્તો, હવે આ 200 કેલ્વિન તાપમાન છે એમાં 1 કેલ્વિન નો વધારો કરી દઈએ એટલે આ મટીરિયલ્સ, મટીરિયલ તો સેમ જ છે, આપણે ટેમ્પરેચર વધાર્યું છે તો ટેમ્પરેચર વધારીએ તો આનું ટેમ્પરેચર આપણે કરી દીધું 201 કેલ્વિન, એટલે 1 કેલ્વિન નો વધારો કર્યો. તો મિત્રો અહીંયા T0 છે તો T0 પ્લસ હું કહી દઉં ડેલ્ટા T. તો દોસ્તો તમે સમજી ગયા છો ડેલ્ટા T કેટલો થશે, 1 કેલ્વિન, કારણ કે T0 તો ઓલરેડી 200 કેલ્વિન હતો જ. આ બેનો તફાવત કે 201 માઇનસ 201 કેલ્વિન, તો તમારો ડેલ્ટા T કેટલો થશે, 1 કેલ્વિન. કે તમારી સામે મૂકું છું કે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 1 કેલ્વિન. આટલો તાપમાનમાં મેં ફેરફાર કરો. આવું કરવાથી ધારો કે રેઝિસ્ટન્સ, આ રેન્ડમલી વેલ્યુ લઉં છું, કોઈ મટીરિયલ માટે આવું થાય એક્ઝેક્ટલી એવું નહીં, પણ હું તમને એક કિંમત લઈને સમજાવું તો વધારે આઈડિયા આવશે. 100 ઓહમ છે અને આનો રેઝિસ્ટન્સ 100.5 ઓહમ થયો, તો રેઝિસ્ટન્સ ઓલરેડી R0 તો હતો જ અવરોધ, તો R0 પ્લસ ડેલ્ટા R. તો મિત્રો અહીંયા પણ આવીનો તફાવત લ્યો તો 100.5 માઇનસ 100 એટલે 0.5, એટલે કે ડેલ્ટા R તમારા માટે કેટલો થશે, 0.5 ઓહમ. મિત્રો શું શીખ્યા તમે, કે 1 કેલ્વિન જેટલો મટીરિયલમાં ટેમ્પરેચર વધારવાથી 0.5 ઓહમનો વધારો થાય છે. 100 ઓહમમાં 100.5 ઓહમ થઈ ગયો, 0.5 ઓહમનો થયો. તો આ તો આપણે શીખી ગયા છીએ કે ટેમ્પરેચર વધારવાથી અવરોધ વધે છે. તો ટેમ્પરેચર વધારવાથી અવરોધ વધતો હોય તો આપણા માટે એ ગોલ છે જ નહીં. આપણો ગોલ એ છે કે ટેમ્પરેચર વધારવાથી કોઈ પણ તાપમાન ઉપર અવરોધ કેવી રીતે મેળવી શકાય. તો હવે આપણે જોઈએ કે આ જ રીતે ધારો કે તમે 200 કેલ્વિન માંથી ને 201 કેલ્વિન કરો, 201 કેલ્વિન માંથી ધારો કે 202 કેલ્વિન કરો, ફરી 1 કેલ્વિન નો વધારો કરીએ તો રેઝિસ્ટન્સ તમારું 100.5 ઓહમ ને બદલે 101 ઓહમ થઈ ગયું. તો ફરીથી 0.5 ઓહમ નો વધારો થયો. અહીંયા 1 કેલ્વિન ફરીથી વધારવાથી અહીંયા પણ 100.5 ઓહમ અને 101.5 આ બેનો તફાવત એટલે 0.5 ઓહમ જ આવે, એટલે 1 કેલ્વિન નો વધારો કરવાથી 0.5 ઓહમ નો વધારો થાય છે દોસ્તો. તો આનો મતલબ શું થયો કે રેઝિસ્ટન્સ નો જે ફેરફાર છે એ તાપમાનના ફેરફારની સાથે જ થાય છે, એટલે સમપ્રમાણમાં છે, ડાયરેક્ટલી પ્રપોર્શનમાં છે. એટલે આવું ઇક્વેશન તમે મૂકી શકો, ડેલ્ટા R પ્રપોર્શનલ ટુ ડેલ્ટા T. દોસ્તો સમજો, ડેલ્ટા R પ્રપોર્શનલ ટુ ડેલ્ટા T. આટલું ભરી આપતો નથી. હવે સમજીએ વધારે કે આ જ બંને મટીરિયલ, સેમ મટીરિયલ સમજો, આ બંને સેમ મટીરિયલ, સેમ સાઇઝ, નો એની ડિફરન્સ. તો અહીંયા જે ટેમ્પરેચર છે શરૂઆતનું એ 200 કેલ્વિન છે અને શરૂઆતનો રેઝિસ્ટન્સ 100 ઓહમ છે. ધારો કે હવે આ 200 કેલ્વિન છે શરૂઆતનું, એને બદલે શરૂઆતનું તાપમાન આપણે બદલી નાખીએ. ધારો કે શરૂઆતનું તાપમાન છે 300 કેલ્વિન છે અને રેઝિસ્ટન્સ છે 100 ઓહમ જ છે, ચલો અથવા તો 200 ઓહમ છે. હવે થોડોક ચેન્જ કરીએ આપણે, શરૂઆતનું ટેમ્પરેચર છે એ 300 કેલ્વિન છે ને રેઝિસ્ટન્સ 200 ઓહમ છે. દોસ્તો હવે શરૂઆતનું ટેમ્પરેચર છે ને આપણે અહીંયા 500 કેલ્વિન રાખીએ અને અહીંયા 500 કેલ્વિન આગળ રેઝિસ્ટન્સ આનો વધારે હશે, એટલે ધારો કે 300 ઓહમ છે. દોસ્તો 300 કેલ્વિન તાપમાનનો 1 કેલ્વિન નો વધારો કરું તો 301 કેલ્વિન અને 200 ઓહમ નું થઈ ગયું, ધારો કે 200.5 ઓહમ. અગેન તમને કહું છું, એક રેન્ડમલી વેલ્યુ લઉં છું, એને આની યારે કંઈ સંબંધ નથી. જે તે મટીરિયલ માટે બધું, દરેક વસ્તુ, દરેક માટે દરેક તાપમાન અવરોધનો ફિક્સ હોય કે આટલા આ તાપમાનનો રેઝિસ્ટન્સ આટલો હોય, આ તાપમાનના રેઝિસ્ટન્સ આટલો હોય, જુદા જુદા તાપમાન ઉપર રેઝિસ્ટન્સ જુદો મળે. તો 301 કેલ્વિન તાપમાને 205 ઓહમ છે. મિત્રો અહીંયા તમારું 500 કેલ્વિન છે એને બદલે હું અહીં 501 કેલ્વિન કરું. હવે તમે સીધું જ કહેશો કે અહીંયા 300 કેલ્વિન ભલે હોય પણ આપણે 1 કેલ્વિન વધાર્યું છે, અહીંયા 500 કેલ્વિન ભલે રહ્યું પણ અહીંયા પણ 1 કેલ્વિન,
तो बे केस में आप एक केल्विन ज वधारीए छे, एटले बे केस में मारा माटे डेल्टा डेल्टा टी इज इक्वल टू तापमान नो फेरफार 1 केल्विन छे, आमा पण डेल्टा टी इज इक्वल टू 1 केल्विन ज छे। परंतु मित्रों अहीं ए वस्तु जोवा मळशे के 300 ओहम ने बदले 300.5 ओहम थवाने बदले धारो के 375 ओहम थयो तो आनो रेजिस्टेंस डेल्टा आर नो डिफरेंस छे 0.75 ओहम थशे। खरेखर शुं थवुं जोईए कि एक केल्विन नो वधारो करवाथी 0.5 ओहम नो डिफरेंस आव्यो, तो अहीं पण आ वस्तु आनाथी अलग समझो कि 300 केल्विन ए 200 ओहम अवरोध हतो, हवे 301 केल्विन एटले एक केल्विन नो आपणे वधारो कर्यो तो रेजिस्टन्स 200 माथी 200.5 ओहम थयो, एटले अहीं तमारो डेल्टा आर तमने केटलो मळे छे 0.5 ओहम। दोस्तों 500 माथी पण आपणे 501 कर्यो तो एक केल्विन नो फेरफार ज कर्यो छे, छता अँ 0.5 ओहम बदलवाने बदले 0.75 नो डिफरन्स आए, एनो मतलब शू के शुरुआतनु अवरोध के शुरुआतनु तापमान, शुरुआतनु तापमान 500 केल्विन है तो आप एक केल्विन फेरफार करो, शुरुआतनो अवरोध अँ के 300 ओहम, अँ शुरुआतनो अवरोध के 200 ओहम। तो मित्रों अँ अवरोधनो फेरफार तापमान ना फेरफार साथे ज बदलातो नथी, शुरुआतनो अवरोध संदर्भ अवरोध केटलो छे ने ए पण महत्वनो होय छे, एटले कही शकाय के डेल्टा आर प्रपोर्शनल टू ऑल्सो आर जीरो, शुरुआतनो अवरोध केटलो हतो, शुरुआतनो अवरोध आर जीरो, तो आ पण सूत्र साचुं थाय। हवे बे सूत्रनो तमे कॉम्बिनेशन करो, बन्ने इक्वेशननो कॉम्बिनेशन करो तो डेल्टा आर प्रपोर्शनल टू आर जीरो इनटू डेल्टा टी था से। हेलो दोस्तों आपने खबर पड़ी कि अवरोधनो फेरफार तापमानना फेरफार साथे शुरुआतना अवरोध पर ऊपर पण डिपेंडेंट है, एटले हुं थासे डेल्टा आर प्रपोर्शनल टू आर जीरो डेल्टा टी, तेथी डेल्टा आर इज इक्वल टू मित्रों अहीं प्रपोर्शनल छे रिलेशन एट अँ कॉन्स्टंट आवशे, ई कॉन्स्टंट ने हूँ कही दू आल्फा, त्यांना जो प्रपोर्शन छे आल्फा छे, डेल्टा आर इज इक्वल टू आल्फा आर जीरो डेल्टा टी। मित्रों तमने आवुं इक्वेशन मळ्युं, अहीं जे कॉन्स्टंट छे एने अवरोधनो तापमान गुणाक कहेवाय, शुं कहेवाय अवरोधनो तापमान गुणाक कहेवाय, અને તેનો એકમ કેલ્વિન ઇન્વર્સ અથવા તો ઓહ્મ સેન્ટીગ્રેડ ઇન્વર્સ થશે, કારણ કે રેઝિસ્ટન્સનો ઓહ્મ અહીંયા રેઝિસ્ટન્સનો ઓહ્મ બધે કેન્સલ થઈ જશે, આલ્ફાને કરતા બનાવે તો ડેલ્ટા ટી સામે જશે છેદમાં જશે, એટલે કેલ્વિન ઇન્વર્સ અથવા તો સેન્ટીગ્રેડ ઇન્વર્સ થઈ જશે। આ તાપમાન ગુણાંકનો એકમ કેલ્વિન ઇન્વર્સ અથવા તો સેન્ટીગ્રેડ ઇન્વર્સમાં તમને આપેલો હોય છે। दोस्तों अहीं अवरोधनो फेरफार इज इक्वल टू तापमान गुणाक गुणिया आर जीरो गुणिया डेल्टा टी, आ प्रकारनो इक्वेशन तमने मळ्युं। हवे समझो मारे आ मटीरियलनुं कोई पण टी तापमाने, मैं हमणां तमने कीधुं आपणो जे गोल हतो, आपणो प्रश्न शुं हतो, कोई पण तापमाने कोई पण पदार्थनो अवरोध के अवरोधकता रेजिस्टन्स के रेजिस्टिविटी केवी रीते मेळवाय, तो दोस्तों अहीं मारे धारो के टी तापमाने रेजिस्टन्स जोईए छे, तो टी तापमानानो रेजिस्टन्स हुं धारी लो के टी तापमानानो रेजिस्टन्स आर टी छे, तो आर टी केवी रीते मळशे दोस्तों ए ध्यान आपो, कोई पण तापमाने रेजिस्टन्स, कोई टी तापमाने मारे रेजिस्टन्स मेळववो छे, एग्जाम मां तमने नीट मां एमसीक्यू पूछ्यो छे के आटला तापमाने आ मटीरियल माटे रेजिस्टन्स मेळवो, तो इक्वेशन आर टी इज इक्वल टू टी तापमाने रेजिस्टेंस आर टी इज इक्वल टू केटलो थशे, पहला तो आर जीरो हतो जो ऑलरेडी प्लस डेल्टा आर थयो, तेथी आर टी इज इक्वल टू आर जीरो प्लस डेल्टा आर, आपणा माटे डेल्टा आर इक्वेशन आपणे तारवी दीधुं छे आल्फा इनटू आर जीरो डेल्टा टी, एकदम सिंपल छे, तेथी आर टी इज इक्वल टू आर जीरो बन्नेमां कॉमन निकळशे तो 1 प्लस आल्फा डेल्टा टी थशे, तेथी आर टी इज इक्वल टू आर जीरो वन प्लस आल्फा,
મિત્રો ડેલ્ટા ટી એવું છે, તાપમાનનો ફેરફાર, જે આપણે તાપમાન વધાર્યું છે કે ઘટાડ્યું છે જે પણ એ જ છે. તો પ્રારંભિક તાપમાન આનું કેટલું હતું? ટી ઝીરો. અંતિમ તાપમાન આનું કેટલું છે? ટી. તો ટી માઇનસ ટી ઝીરો એ આપણા માટે ટેમ્પરેચર વેરિએશન છે. ટી માઇનસ ટી ઝીરો આ તાપમાનનો તફાવત છે ડેલ્ટા ટી. દોસ્તો હવે આની ઉપર નજર કરો. કોઈ પણ ટેમ્પરેચર ઉપર તમને રેઝિસ્ટન્સ મેળવવાનું કહેશે તો આ સૂત્રની મદદથી તમે મેળવી શકશો. કઈ રીતે? કોઈ પણ માટે કોએફિશિયન્ટ આપેલો છે. કોએફિશિયન્ટ મીન્સ કે તાપમાન ગુણાંક. તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કોઈ પણ માટે આપેલો છે, તાપમાન ગુણાંક. તમને એમ કીધું છે કે ચાલો લેમ્પ ચાલુ કરવાથી કેટલો અવરોધ થાય છે તો તાપમાન વધશે, તો તમને વોલ્ટેજ કરંટ આપ્યો હશે, તો ઓહમના નિયમની મદદથી રેઝિસ્ટન્સ મેળવી શકશો. તમે કોઈ પણ તાપમાને રેઝિસ્ટન્સ મેળવો તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય કરંટ અને વોલ્ટેજ આપે તો તમને અવરોધ મેળવી શકો, સ્વાભાવિક છે. અને શરૂઆતનું તમને તાપમાન કીધું, શરૂઆતમાં દાખલા તરીકે લેમ્પ છે એ કેટલા ટેમ્પરેચર ઉપર હતો તો કહી દીધું ઓરડાના તાપમાને, તો મળી ગયું આ રેફરન્સ ટેમ્પરેચર ઓરડાનું તાપમાન. આ તમારું સંદર્ભ તાપમાન છે, આ સંદર્ભ તાપમાન છે, આ કોઈ ટી તાપમાન છે, આ તો કોએફિશિયન્ટ છે, આપણને ખબર છે આ તાપમાન ગુણાંક છે. દોસ્તો અહીંયા આ છે એ સંદર્ભ અવરોધ છે. એનો મતલબ શું? કે શરૂઆતમાં કેટલો 27 ડિગ્રી તાપમાન અવરોધ એ તમને આપી દીધું હોય, અને ટી તાપમાન અવરોધ એનો મતલબ આ તમારે મેળવવાનો છે. એટલે કે આ તમારું ટી તાપમાને અવરોધ છે. દોસ્તો આ ઇક્વેશન ને રેઝિસ્ટિવિટી માટે લાગુ પાડીએ ધારો કે, તો કાંઈ ફરક નહીં પડે, રેઝિસ્ટન્સની જગ્યાએ રેઝિસ્ટિવિટી થઈ જશે. શું કામ? આપણી પાસે ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. દોસ્તો તાપમાન વધારવાથી ડાયમેન્શન ચેન્જ થશે. દાખલા તરીકે કોઈ ધાતુ છે, કોઈ વાહક છે, તાપમાન વધારશો તો એ સ્પ્રેડ થશે, વિસ્તરશે, તો એલ અને એ બદલાશે. પણ એ ફેરફાર તાપમાનની સાથે એટલો બધો નિગ્લેઝિબલ હોય કે આ બાકીની બધી જ ભૌતિક રાશિઓ આલ્ફા છે, આર ઝીરો, આર ટી, આ બધું, આર રો, આ બધાની સાપેક્ષે તાપમાનના વધારાની સાથે ડાયમેન્શનનો જે ફેરફાર હોય એટલો બધો નિગ્લેઝિબલ હોય છે કે એના એના ફેરફારને આપણે અવગણી શકીએ. એટલે જો આને અવગણી આ કોન્સ્ટન્ટ ધારીએ, દોસ્તો આ કોન્સ્ટન્ટ ધારીએ, તો આર પ્રપોર્શનલ ટુ રો થઈ ગયું. તો જેમ આર બદલાશે એમ રો બદલાશે. તો અહીંયા આ જ ઇક્વેશન તમે રેઝિસ્ટિવિટી માટે કેટલું મૂકી શકો? આ જ ઇક્વેશન તમે રેઝિસ્ટિવિટી માટે આવું કંઈક લખી શકો, રો ટી ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો વન પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. તો અહીંયા એ જ વાત થઈ કે આ ટી તાપમાન રેઝિસ્ટિવિટી, ટી તાપમાન અવરોધકતા, આ સંદર્ભ તાપમાને અવરોધકતા, અને આ તો આપણને ખબર જ છે. તો બંને ઇક્વેશનમાં આ તો વસ્તુ કોમન છે, અહીંયા અવરોધકતા થઈ ટી તાપમાન અવરોધકતા અને સંદર્ભ તાપમાન અવરોધકતા. તો દોસ્તો અહીંયા મહત્વની વાત છે કે સંદર્ભ તાપમાન ઝીરો આપણી રીતે લઈ લેવાનું નથી, ઝીરો ડિગ્રી કે ઝીરો કેલ્વિન. અને એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તાપમાનમાં જ્યાં ફેરફાર આવે ડેલ્ટા ટી, એ કેલ્વિનમાં લેશો કે સેન્ટીગ્રેડમાં લેશો, બે સેમ જ થશે. અગેન હું કહું છું, એમ નથી કહેતો કે એક કેલ્વિન એટલે એક ડિગ્રી કહેવાય, પણ એક કેલ્વિનનો તફાવત એ એક ડિગ્રીના તફાવત જેટલો જ થાય છે. તાપમાનનો તફાવત હંમેશા કેલ્વિનમાં અને સેલ્સિયસમાં સેમ જ હોય છે, તમને બધાને ખબર છે. તાપમાનમાં કેલ્વિન ને સેલ્સિયસ બંને યુનિટ જુદા છે, પરંતુ તફાવત બંનેમાં સરખો જ થશે. 5 ડિગ્રી વધારો કે 5 કેલ્વિન વધારો, આ બંને વિધાન સરખી જ વાત કહે છે. તો અહીંયા કોઈ પણ તાપમાન સંદર્ભ તરીકે લઈ લેવાનું નથી. દોસ્તો તમને શરૂઆતમાં કે ભાઈ આ લેમ્પ છે ઓરડાના તાપમાન હતો અને પછી એનું તાપમાન બદલાણું, તો તમારા માટે સંદર્ભ તાપમાન ઓરડાનું તાપમાન થશે, આપણી રીતે ઝીરો લઈ લેવાનું નથી. ધારો કે તમને કીધું કે એક થર્મોમીટર બરફની અંદર મૂકેલું છે, તો સંદર્ભ તમારું 0 ડિગ્રી થઈ ગયું, કારણ કે બરફ 0 ડિગ્રી ઉપર છે. પછી એને થર્મોમીટરને તમે બહાર કાઢો, તો જે ટેમ્પરેચર બદલાય તમારું નવું તાપમાન ટી થશે. તો અહીંયા તમારું જે તાપમાન શરૂઆતનું છે એ તમારા માટે સંદર્ભ તાપમાન થશે, અને શરૂઆતના તાપમાને જે અવરોધ થશે એ તમારો સંદર્ભ અવરોધ થશે. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની આ ઇક્વેશન યુઝ કરતી વખતે.
दोस्तों आ इक्वेशन तमारी टेक्स्ट बुक में सीधू आपी दीधु छे, आ बधी वातो करी नथी। तो तमारो कॉन्सेप्ट क्लियर थाय नहीं, तमारा आ इक्वेशन गोखवू पड़े, अने गोखवानू फिजिक्स में अलाउड नथी। जो तमे गोखशो तो तमारू प्रॉपर नॉलेज मळशे नहीं, टॉपिकनो कॉन्सेप्ट क्लियर नहीं थाय, तो तमने एमसीक्यू सॉल्व करवामां स्वाभाविक छे प्रॉब्लम थशे। तो आई होप दोस्तों तमने आ वस्तु समझाई गई हशे कि तापमान वधारवाथी के घटाड़वाथी केवी रीते अवरोध अने अवरोधकता बदलाय छे, અને સાથે સાથે કોઈ પણ ટેમ્પરેચર ઉપર રેઝિસ્ટિવિટી કે રેઝિસ્ટન્સ શોધવું હોય તો તમે કેવી રીતે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકો। દોસ્તો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ। થેન્ક યુ।